ચાળા ઉલટી તાવ શીલતી ઉધરસના દર્દીઓની લાઇનો જોવા મળી. સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણની ખરાબ અસર જોવા મળી રહી હોય, જેથી સમગ્ર જગ્યાએ રોગચાળો અતિશય વકર્યો છે, જેમાં હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ઋતુની અસરને લઈ રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. તેમાં તાવ શીલતી ઉધરસ તેમજ ઝાડા ઉલટીના કેસો વધ્યા છે. ત્યારે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સ્થાનિક તેમજ આસપાસના તાલુકાઓમાંથી આવતા પેશન્ટોનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેમાં વધુ પડતા રોગો વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટી શરદી ઉધરસના જ જોવા મળી રહ્યા છે. જેથી હાલ સરકારી કોટેજ હોસ્પિટલના ડોક્ટરોએ નાના બાળકોને અને વૃદ્ધોને શરીરની કાળજી રાખવા તેમજ ઇમ્યુનિટીને જાળવી રાખવા, બહાર ન નીકળવા અને ખોરાકમાં ખૂબ જ ધ્યાન આપવાની સલાહ આપી છે, જેથી આવી ઋતુમાં બીમારીનું પ્રમાણ ઘટે અને અન્યને પણ ઇન્ફેક્શનથી રોકી શકીએ. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કિશ્વરા ગરેજા અહીંયા ક્લાસ વન ઓફ્થેલ્મોલોજી સર્જન પટેલ હોસ્પિટલમાં કામ કરું છું અને અત્યારે સુપરિન્ટેન્ડન્ટ ચાર્જમાં કામ કરું છું. અત્યારે આપણા હોસ્પિટલમાં લગભગ 500 થી 550 ઓપીડી થઈ છે, જેમાં લગભગ 50% જેટલા ડાયરિયા વોમિટિંગ એટલે કે ઝાડા ઉલટીને પેશન્ટ આવે છે અને બાકીના જોન્ડિસ આવે છે. એટલે અત્યારે એટલું કહેવામાં આવે કે પાણી ખૂબ ધ્યાન રાખીને પીવું, જેમ ત્યાં બીજે પીવું નહીં, ફિલ્ટર્ડ પાણી પીવું, ઉકાળેલું પાણી ઘરે હોય એ સૌથી બેસ્ટ હોય. અત્યારે એ પીવાનું રાખવું, બહારનું ખાવાનું ઓછું કરીએ અને ખાઈએ તો ગરમ વસ્તુ ખાઈએ, બરાબર પડેલી હોય બાસી હોય વસ્તુ ઓછી ખાઈએ અત્યારે, અને આપણા પોતાની હેલ્થનું ધ્યાન રાખીએ.